અંકલેશ્વરમાં બેંકને લગતી છેતરપિંડીના કિસ્સાઓ લાલબત્તી સમાન બન્યા છે. સપ્તાહ પૂર્વે જ એક પ્રૌઢનું એટીએમ કાર્ડ સિદ્ધાઈપૂર્વક બદલી 50,000 લઈને ગઠિયાઓ કાઢી ગયા હતા. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેંકો દ્વારા કોઈ પણ જાતના ફોન પર ખાતાને લગતા નંબર કે માહિતી મેળવવામાં આવતી નથી. તેમ છતાં ઠગ ભગતોએ દ્વારા ફોન પર બેંકના ફોન કરી પિન નંબર મેળવી હજારો રૂપિયા બરોબર ઉપાડી લેવામાં આવે છે, તો બેંક અજાણ્યા કિમિયાગરો સાથે વાત કરવું મૂડી ગુમાવવાનો વારો આવે છે. તો એટીએમના નાણાં ઉપાડતી વખતે અન્ય વ્યક્તિ અંદર ના આવવા દેવા અને તે કોઈ પણ આપનો પાસવર્ડ કે એટીએમ બદલી ના શકે તે જરૂરી બનવા પામ્યું છે. અંકલેશ્વરમાં બનેલા 3 અલગ અલગ કિસ્સા જે બેંકને લગતા છે, જે માટે બેંક ખાતેદારો દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી અપીલ છે. સપ્તાહ પૂર્વે અંકલેશ્વર રમણ મૂળજીની વાડી પાસે દીવા રોડ પર રહેતા કંચનભાઈ નામના પ્રોઢ જેઓ એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા, તેમની પાછળ રહેલ યુવાન દ્વારા કાર્ડ નીચે પાડી દેવાના બહાને કાર્ડ બદલી લીધો હતો અને પૂર્વે તેમનો પિન નંબર નાખતા પૂર્વે જોઈ લીધા બાદ પ્રોઢ ગયા બાદ તેમના ખાતામાંથી 50,000 રૂપિયા કાઢી લીધા હતા, જે બાબતે શહેર પોલીસ મથકે તેમના દ્વારા જાણ કરી હતી અને તેમજ જિલ્લા પોલીસ વડાને પણ અરજી કરી હતી. અંકલેશ્વર બોરભાથા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા કિશોરસિંહ બેંકમાંથી બોલું છું અને આપનું એટીએમ કાર્ડ બંધ થઈ જશે તેવી કેફિયત રજૂ કરી તેમની પાસેથી પિન નંબર મેળવી લીધો હતો અને તેમની જોડે વાત કરતા 1,00,000 રૂપિયા કાઢી લીધા હતા, જેવી તેમને ખબર કરતા પોલીસ જાણ કરી હતી. તેમજ નંબર ફોન આવ્યો હતો તે ઠગ ભગત સતત ઠગાઈ કર્યા બાદ પણ વાત કરતો રહ્યો હતો. આ બાબતે ભરૂચ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પર આવેલ યુકો બેંક ખાતે જનતાનગર ખાતે રહેતા વિકાસ યાદવને લાઈન ઠગ ભગત ભેટો થયો હતો. રૂમાલમાં લપેટી કાગળનું બંડલ પકડવા માટે આપ્યા બાદ સિફતાઈપૂર્વક હાથમાં રહેલ મોબાઈલ અને 12,000 રોકડા લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો, જે રૂમાલ ખોલતા અંદરથી કાગળનું બંડલ નીકળ્યું હતું. આ બાબતે વિકાસ યાદવ દ્વારા સંપર્ક કરી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તજવીજ આરંભી હતી.